વાવ તાલુકાના મીઠા બિચારાના સસ્તા અનાજની દુકાનદારની મનમાનીનો મામલો. ગરીબ ખેડૂત જ્યારે બોજો સેનો આવ્યો છે તે બતાવવા ઘરે જતા માર માર્યો. લોકડાઉનમાં આવેલ સરકારી અનાજનો જથ્થો ન મળતા ગરીબ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. મીઠા વિચારણાના ઠાકોર પરિવારના લોકો સહકારી મંડળીનો બોજો દેખાતા સસ્તા અનાજની દુકાનદારે ઠાકોર પરિવારને માર મારતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગામના માથાભારે મંત્રી જે સસ્તા અનાજની દુકાન ધરાવે છે અને ગરીબોને અન્યાય કરી રહ્યા છે, જ્યારે ગરીબ લોકો પોતાના હકની વાત કરે તો રેશન કાર્ડ પણ ફાડી નાખે છે. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. તમારું નામ? મારું નામ કોણી રામધનભાઈ તેજાભાઈ. ગામ મીઠા વિચારણ, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. અમે જ્યારે લોકડાઉનનો આ જથ્થો મળતો હતો, અમને અમે જથ્થો લેવા ગયા એટલે અમને ગમરદાન કે તમને જથ્થો મળશે નહીં. કીધું બધા આખા ગામને મળે ને અમને કેમ જથ્થો નહીં મળે? તો કે તમને જથ્થો નહીં મળે અને તમે જતા રહો. કીધું અમારા આગળથી જથ્થો આવે છે અને આખા ગામને, આખા વાવ તાલુકામાં આવે છે ને અમને કેમ નહીં મળે? તો કે તમને જથ્થો નહીં મળે. છતાં અમે પૂછ્યું, કીધું એક મહિનો થવાથી બીજે મહિને ફેરી ગયા, એણે હોમેથી બોલાયા કે તમારો જથ્થો મળે ને તમે આવીને લઈ દો. અમે લેવા ગયા એટલે અમને એણે દાડે લાઈટ નતો એટલે કે આ તમે જાતા રહો, કાલે તમે આવજો. પછી અમે ફેરી બીજે દિવસે ગયા એટલે મોડલા મહિનાનો મારે આખી એન્ટ્રી નોંધી નાખી. નોંધતા અમે પૂછ્યું કે આ મારે આગલા મહિનાનો તમે કહો નોંધ નથી મળતો તો આ એન્ટ્રી કેમ નોંધી? પૂછી પરછ કરતા અમે એમને મન કે ક્યાં નોંધી છે? મારું કવર વાવડ તો અમારું કવર ફાડી અને ભમરદાને ફેંકી નાખી દીધું. પછી તમારે જે થાય તે કરી લીધું. આપણી આગળ વાવ મોહનદાર જે થાય કરી લીધું, આગળ મોહનદાર મારો છે એવું કીધું હતું. સાહેબ એમની ઘરે જતો, સાહેબ મને પેલો કાગળી અલી તો સાહેબ હું મેં કીધું સાનો બોલો આવ્યો સાહેબ, તે મને મારી નાખવા. હું પોતે ખૂબ મને જગાપાટ કરી સાહેબ મને મારી નાખો એટલે મહેરબાની કરીને કવર લે કંટ્રોલ લેવો તો સાહેબ મારી નાખે એમ. તે સાહેબ કંટ્રોલ નથી હાલતા કવર, કોરોનો આટલો હજ્યા છતાં હજ્યા પણ કોઈ મને કવર નથી આપ્યો. ચૂકનો સાહેબ ચૂકનો સાહેબ ફાડી નાખે છે સાહેબ. મીઠા વિચારણ, તાલુકો વાવ, હરેશભાઈ ઠાકોર.